ठिकाणे ठरी जाए तो पछी शू थाय गलिए बजारे मारे हुआ है जुआना गलिए बजारे मारे हुआ है जुआना दिन भूयो ने रेन बागी रे मन सतगुरु अड़िया दिन भूयो ने रेन बागी रे मन सतगुरु अड़िया। चरणा निवासी प्रातः सरोवरीय परम पूज्य ब्रह्म क्षत्रिय महाराज श्री बलजीराम महाराज ने विनती करिए एमने तमे होबड़जो मजा आवशे तमने एमना हाव भाव एमनो असमुखो चेहरो ए बधुं तमे जोशो तो तमने आनंद थशे के तमने एम थशे के जो मेरावड़ामां बलजीराम महाराज ना भिखुराम महाराज होय त्यां अवश्य जवुं पण छेलुं के भाड़ू थाय तो थाय पण जवुं तमने एवुं थशे। गुरु पवित्र प्रसंग कनोड़ो गाम की पवित्र भूमि परम भक्त श्री कनुपिता कौशिकना द्वारे परम मंदिरीय कृष्णरामजी महाराज बाहरामजी महाराज मारा भिखारामजी महाराज भंजनराम महाराज महेशराम महाराज नारायणपी महाराज सर्वे मड़ी अपना दर्शन नो अरसपरस लाभ आलो ए बदल खूब खूब धन्यवाद। તમે બધો ભિખારામ મહારાજ નો ભણવા બેસી જશે અને મારે વચમાં અમે બધા ટાઈમ બગાડીએ છીએ અને તમારે તો તકલીફ થશે પણ જો હમણાં અમે બજારમાં જાણે કાકાએ બોર્ડ વાંચ્યું અને બોર્ડ વાંચ્યું ને બોર્ડમાં લખ્યું હતું કે હોય વાંચવાનો ચશ્મો મળ્યું છું એટલે કાકો જ્યાં કે કાકાને પેલો ડોક્ટર કે બેહો બેહાર્યા કાચ પર આવ્યું કે કાકા જુઓ તો વંચાય છે એટલે કે કાકો કે નહીં વંચાતું એ નંબર કાઢ દીધો બીજો કાચ કાઢ્યો કે કાકા જુઓ તો હું વંચાય છે કે ના ત્રીજો કાચ કાઢ્યો કે કાકા જુઓ તો વંચાય છે કે નહીં વંચાતું કે કાકા ભણ્યા છો જેટલું કે એકલો નહીં ભણ્યા વગર વંચાય એમ આપણે આ જ્ઞાનની પ્રાપ્તિ જો સુધી નહીં થઈ હોય આપણો આ વાતની ઘેર નહીં બેઠી હોય તો સુધી લાખો વાર સત્સંગ ઓબડીશું ભજનો ગઈશું ગૌરાઈશું નાચીશું કૂદીશું પણ હાચી સમજણ નહીં પડે નહીં પડે ને નહીં પડે ચમ નહીં પડે કારણ કે આ રેમોમાંથી હું નીકળ છે ને આનું કોઈ નક્કી તમે અમારો હોમ જોઈ રહ્યો છો મેં ઠોટે રાખ્યું હોમ પણ આ દિશા જે બાજુ લઈ જાય છે કોનું ઠેકોનું પડતું આ મને ખબર નહીં પડી તમને હું કેવું તમે ચટી હું હાલવું એમ તમારું કઈ મજા આવી હોય કે ના આવી હોય તારું ધીમો પણ સાહેબ આ જીવનની એક મોત આ મનુષ્ય જન્મ આપણને મળ્યો હોય મનુષ્ય જન્મ મળ્યો હોય ને મનુષ્ય જન્મની અંદર જો સુધી સદગુરુ ના મળ્યો અને સદગુરુ ના મળ્યા હોય તો સુધી આ એકે વાત ગેડમાં ના આવે એટલે ના આવે કોઈ દાડો ગેડમાં ના આવે તમે આ મનુષ્ય જન્મનો લાવો લેવો એટલે આપણી ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તારા આ વાતને સમજવી હોય તો તું મનુષ્ય બની જા મનુષ્ય બની જોય તો આ મનુષ્યનો મહિમા છે આ મહિમા જાનવરોનો કૂતરો બળાળોનો આ મહિમા મનુષ્યનો છે અને મનુષ્ય બની જાય તો જ આ મહિમા હોય માતૃવંદના મનુષ્ય હોય તો જ હોય પિતાનું જીવન નિર્વાણ તિથિ નિર્માણ ઉજવવી એ પણ મનુષ્ય હોય તો જ હોય અને આ ભણવાનું મનુષ્ય હોય તો જ હોય આ સાધનો મનુષ્ય હોય તો જ હોય આ બોલવાનું મનુષ્ય હોય તો જ હોય તો આપણે મનુષ્ય બનવું પડે કે નહીં હા મનુષ્યનો જન્મ ના થાય તમે બરાબર યાદ રાખજો કોઈના ઘેર ડિલિવરી થાય તો પૂછી દેજો કે હનો જન્મ થયો તો કે દીકરાનો કા
दीकरी नो जन्म थो कोई एम कहनार नहीं मड़े का मनुष्य नो जन्म थो मनुष्य नो जन्म चो थाय मनुष्य नो जन्म सदगुरु ना शरणे मनुष्य नो जन्म नहीं पण मनुष्य बनी जवाय डॉक्टर नो जन्म ना थाय वकील नो जन्म ना थाय इंजीनियर नो जन्म ना थाय पण डॉक्टर बनाए वकील बनाए इंजीनियर बनाए शिक्षक बनाए आ बदा कोई बनी ना आवे ए मनुष्य बनवू पड़े साहेब तमे विचार करो का तमारू शरीर सही ने तमे मनुष्य कहता छो विचार करो तो खबर पड़े विचार करा वगर आ वीके बात में ना खबर पड़े એટલે ના ખબર પડે તમે કહેતા કે અમારું શરીર સહી મનુષ્યનું છે પણ આમ હાથ ઊંચો કરી પૂછી દો કે હાથ મનુષ્યનો કે મનુષ્યનો હાથ કહેવાય આ હાથ મનુષ્યનો હાથનો મનુષ્ય ના કહેવાય પગ મનુષ્યનો પગનો મનુષ્ય ના કહેવાય ઓખ મનુષ્યની ઓખનો મનુષ્ય ના કહેવાય કોણ મનુષ્યનો કોણનો મનુષ્ય ના કહેવાય આ શરીર મનુષ્યનું શરીરનો મનુષ્ય ના કહેવાય તો મનુષ્ય કોણ હશે આ વાત તો સદગુરુના શરણે જીએ તાણ ખબર પડશે સદગુરુના શરણે ના દો તો આ વાતોનો ઘેર કોઈ દાડો ના બેહ ના બેહ ન કોઈ દાડો નહીં બેહ આટલી બધી વાતો હોપડી પણ ઊંઘ આવશે બગાહો આવશી અને જેમ જેમ હજુ ટાઈમ જાય મોટો ઢીલો જ થવાનો ચમ એમ થવાનું કારણ કે જે સોળ હોય ને જે સોળ ને જે પોણી પાવામાં આવતું હોય ને તમારે જુઓ નારિયોળી વાળું ગરબી હોય ને તો નારિયોળી ને મેઠું પાવું પડે ન કઈ ને નારિયોળ જ ના આવે એમ આ જે સત્સંગ ને જે વાતો છે એ એવો સોળ તૈયાર થાય ને એ પોણી પાવામાં આવે ને એ પોણી ને સમજાય તાને મેળાવે ન તો મેળાવે કોઈ દાડો ગમે એટલી વાતો કરવાથી સમજણ પડતી આવો અણમોલ જન્મ મનુષ્યનો મળ્યો છે ડોક્ટરનો સંગ કરવો હોય તો થઈ જાય વકીલનો સંગ કરવો હોય તો થઈ જાય સરપંચનો સંગ કરવો હોય તો થઈ જાય પણ આ જીવનની અંદર સંતનો સંગ કરવો મહાન મુશ્કેલ છે આ જગતની અંદર તમે હેડો તો હેડ્યા છો તો કોઈ ચોરનો સંગ થઈ જાય ચોર બનવું હોય તો બની જવાય કોઈ નાલાયકનો સંગ થઈ જાય નાલાયક બનવું હોય તો બની જવાય દારૂડિયાનો સંગ થઈ જાય દારૂડિયો બની જવાય જુગારિયાનો સંગ થઈ જાય જુગારિયો બની જવાય પણ મનુષ્ય થવું એ તો મહાન દુર્લભ છે દુર્લભ છે ને દુર્લભ છે સાહેબ એ દુર્લભ મનુષ્ય સદગુરુ મળવાથી આ મનુષ્યનું પદ આપણાનું નક્કી કરાવો આજે માતા પિતાનો પ્રસંગ છે એટલે દોઢથી બે લીટીઓ કહું બધા સાથ હાલજો બોલતા ભાવ પાછળ બોલજો એ માતા પિતા ગુરુ ના ગયે ગુણ ચરણ એમના સેવી એ માતા પિતા ગુરુ ના ગયે ગુણ ચરણ એમના સેવી એ માતા પિતા ગુરુ ના ગયે ગુણ ચરણ એમના સેવી એ માતા પિતા ગુરુ ના ગઈએ ગુણ ચરણ એમના પાખંડ માં તરી એના પાર
અને મોક્ષના દાતા સદગુરુ મહારાજ જય હો આ જગતમાં જોટો એનો ના જડે ધન્યવાદ કહેવાય આખું ગામ જતું પણ તમને ચાર જણા ધન્યવાદ કહેવાય કે અમે કોઈ તાલીઓ પાડતા નહીં તાર શું કરો છો કે અમે તો તમાકુ બનાવી બનાવીને ખાઈએ છીએ તમે ઘેર દો તમે છોડીને હેઠી અમે તો મોઢવા વાળા છીએ તમે આ બખાડો બંધ કરો તો મને ઘેર જવાનો મેળ પડે એ સાહેબ આ તો કદાચ વાપરતા હો વિષ્ણુભાઈ ના કે તનુભાઈ ના ભાવથી પણ આરા એમ કઈ ચાલો બંધ કરશી ને મને છૂટો કરશી બધો નહીં પણ હો પણ ખુલ્લા દિલથી ખુલ્લા રહો આ જગતની અંદર તમે જુઓ આ એક રંગ મનુષ્યનો રંગ ભક્તિનો રંગ અને આ માણસ જીવનનો મહિમા સાહેબ સંત મળે તો જ આ મહિમા અને આ જીવનની બલિયારી છે આ જગતની અંદર સંતનો નહીં મળો તો ત્રણ કાળમાં કોઈ દાડોય એક વાતની તમારું જ્ઞાન હોય ભજન હોય વ્યવહાર હોય મરણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય એ બધી બાબતો સંતોની બનાવેલી બાબતો છે અને સંત ના મળે તો આ વાતમાં મેળ નહીં આવે એટલે એક વાતમાં મેળ નહીં આવે તમને એક સામાન્ય રામાયણ બધા સાંભળી શકે નહીં રામાયણ બધા સાંભળેલી પણ તમે ખાલી પૂછી જવો સરયુ નદી પાર કરી સરયુ નદી પાર કરી રોમ પેલી બાજુ જ્યાં તો રોમના પણ કોઈ વસ્તુ આવવાની આ પેલા પણ નહીં આપણી માં દશાઈ છે તમે વપરા દેતો નહીં કોક કરીને મારો મોક્ષ આવી માં આવે છે સરયુ નદી પાર કરી રોમ પેલી બાજુ જા રોમના પણ કોઈ નતું ઉદાસીન સંન્યાસીન ઉદાસીન થઈને જવાનું હતું પેલી બાજુ જોઈ એટલે સીતાને વેટી આલી કાઢી બરાબર વિચાર કરજો સીતાને વેટી કાઢીને આલી પેલા નાવિક ને આલી નાવિક લઈને જો અને પછી તમે વિચાર કરો અને મન જ્યા તો રોમ પેલો રાવણ ઉપાડી ગયો સીતાને અને ઉપાડી જ્યાં પછી રોમ ને વેટી આલી એ પછી લાયા સાહેબ વિચાર કરો તો ઓમ લાઈટ ઉડી જાય એટલે ઉડી જાય આ બધી સમજણની દ્રષ્ટિ સદગુરુ નો સંત ના મળે તો હજી આ વાતનો મેળ ના આવે ના આવે ને દૂધ દોયું દોણે કર્યું જેરણે વલોયું જોઈ તાયું અંતે તોય શ્વેત મટ્યું નહીં સોમડા ભેંસના વચણમાંથી દૂધ દોવો કલર દોડો હોય એની દહીં બનાવો કલર દોડો હોય એની સાસ બનો કલર એના કૂતા બનો કલર એનું મખણ બનો કલર એનું ઘી થાય કલર દોડો દોડો ને શેઠ સુધી આપણે તો રાતે ભગત અને ચો તો બપોરે ચોક બોયો ખેંચતા હોય કોતો કોઈનું ચોય ગળીમાં ચૂંટણીમાં પડી જાય ગળીમાં પંચાયતમાં પડી જાય આ ભક્તિનો લેખો એક રંગ સાહેબ આ જીવનમાં ચડી જાય ને જીવન પર ના ઉતરે તો એ સંતની બલિયારી છે નકમ શું તમે સોઠા જે શરણ તણા ભરબથરે ભરડાય ને કડાય કઢાય તો મીઠપ ના મૂકે માંદડા શરીર નો હોટો હોય તમે શેતર મોતી ખાવ તો લઈને ગળ્યો લાગો એને પીલી નાશીનો રહ બનાવીને પીવો તો
इन्हें उकाड़ी नाशी इन्हें गौड़ बनाने खोता है साहेब गड़े गड़े ने एक होठो कहवाए तो इन्हें छपाव नहीं छोड़ तो ना पर तो दाड़ा में तन तन रंग बदल दो है पंदर पंदर रंग बदल दो है और क्या हमारो इतिहास नहीं लिखा तो अमन कोई बोला तू नहीं अमन तो भयो में राग नहीं पण तने हपेरी के रंगत तड़ो नहीं हूं मेरा भैया अरे तुम्हारा घर में एक आवड़ू मरचू हो मरचू मरचा ने टोची थी खाओ लाइन खोता है चिखू लाग अन वचमा थी खाओ है अन डेटला बाजू थी खाओ है इन वाटी नाशीन खाओ है अरे इन्हें तड़ी नाशीन खाओ है साहेब चिखू चिखू ने अन आज दोनों अंदर रहने से भगवान ने कह चेवी थी स्वीकार करवो ना मारे चेवी थी स्वीकार करवो इनो स्वीकार थाय वो आ तो समर्पण करी दे अन इनो कोई पहन ना रवा दे ताना वातनो मेल आवा आवन आवे साहेब तमे जोजो आ वातो माथी आगळ उलड़ ना थई जन गई मोमू लाड़ो गई मोमू लाड़ो ना मारे वन कोम सारी एक वात नी पकड़ माई जे ने वात मा स्थिर थई जाय तो ज मजा सा जीवन नी एक भैयाता ने गधाड़ू राखता ने नाव पर बधु वाहन भरी अन आ गोम थी पेला गोम जता अन जता जता बजार मा आ गधाड़ा एक जार नो होठो बाड़ियो એટલે એમ ખાવા જો ને એટલે બાજુ પર લાડીએ તે નીકળી ને પેલો ગુણો અડી ગયો એટલે પેલું ઉપર હતું એ ભરલું પૂરું પડે વાહન એટલે પેલા ભાઈ ને ત્રણ ધોકો મળ્યો ગધાડા એટલે ગધાડો માર ખાય બજારમાં તો ગધાડો માર ના ખાય એને રી સડી ને ઉલાડો મારતા બધું નાહી દીધું અરે નાહી દઈને જતો રહ્યો જંગલ માં જો અને બરાબર નદી હતી આમ લીલી હેમ ધરો પાણી પીવો ને ખાય અને આમ હટ્ટો કટ્ટો થઈ ગયો બરાબર મજબૂત એક દાડા નો પ્રસંગ નો હમાથી ગાલદુ આવો ગાડામાં 80 મણ વજન ભરેલો બળદાના મોટા ફેણ આવી ગયેલું નાગાટલી જીભ બળદોની નકળી ગયેલી અને આમ ગાડું આવ્યું ગાડું આવીને પેલા જોયું ગધાડો તો હમો આવીને ભોર્યું અરે કે ભૂડો આટલું બધું હુકરવા કયો કોણ છો આટલું બધું તમારે જીભ નકળી દેશે મોટા ફેણ આવી જશે ના હું કા ખેંચો છો કે મને એક જ વખત એક ભાઈને ધોકો મળ્યો તો અને ઉલાળો મારીને આવી ગયો છે એ ધરો ખાઉં છું લીલું પાણી પીવું છું ઠંડુ એમ જેવું નતો તાજો ચેવો થયો છું તમે ઉલાળો મારીને નાહી દે આરીએ આ જિંદગી મારે પડશે જિંદગી નહીં પર પણ પેલા બળદે પૂછ્યું કે તારી માન લો કેસ હું આમ ગજાય માનું કેવાય એ તમારે કેવું અને કીધું કે હારું વાત હાચી કે જો તારી માને લોક ગજાડી કેસે પણ અમારી માની તો આ જગત ની અંદર પૂજા થાય છે અમારી માને લોક માં કેસે આ તો અમારી જીભ ને અકડી જાય છે પણ અમારો જીવ ને અકડી જાય ને તો એ અમારા થી ઉલાળો મરાય કે તો ગજાડી ના હોય આપણે ઉલાળો ના મરાય સાહેબ આ સંતરી રીત કહેવાય આ ભક્તિ ની રીત કહેવાય એક ડાળો સદગુરુ ચરણ માં સમર્પણ થઈ ગયો પછી ફેર ફેર કૂદકા હોય ફેર ફેર ઉલાળા ના હોય સાહેબ અમેરિકે થી આવા શબ્દ તો આવડો એક મોબાઈલ શબ્દ પકડી લે આવડો એક મોબાઈલ અમેરિકા થી આવે જાપાન માંથી આવે ઇંગ્લેન્ડ માંથી આવે પણ આવડો મોબાઈલ શબ્દ નો પકડી લે અને આ હળા તણી હાથ નો મોબાઈલ તમે જોવો તો ખરા આ તાટલી કથાઓ થઈ આ તાટલો ભજન થયો આ તાટલો સત્સંગ થયો પણ અને કે પકડાતું અને પકડાઈ જાય તો હું વાત હોય આ ગામ ની અંદર એક દાડો બગ્યો આવ શીખો આવે બગ્યો આવ ને સંતો નો હમૈયો થાય અને ગવાય હમૈયો મન રે સંત દેખીને સન્મુખ ચાલીએ ડગલે ડગલે ગણફળ હોય સમૈયો હરી ગુરુ પોંડુ હોય રાત સુ યજ્ઞ કરે રાત સુ યજ્ઞ કર્યા પછી પોંડુ રાજા સ્વર્ગે જશે એવો સિદ્ધાંત મૂક્યો હતો કે જોય તો એનું લક્ષાર્થ થવું આનાથી નક્કી કરવું આ ત્રણ સ્વર્ગમાં જ્યાં મારા પિતા એવું તો કે આ પંચમુખી શંખ સૈના મતે વાગશે હોનાનો નોડિયો થશે અને ધર્મની ધજા આ ત્રણ થાય તો તમારું મનમાં તમારા બાપુ પહોંચી ગયા આખું ગામ ને સમાજ જમી જાવ વસ્તી બધી જમી જઈ જેટલા થાય એટલા પણ આ મનુ એક થયું પછી કૃષ્ણ ભગવાને કીધું કે હજુ કોક પૂછ્યું છે એક સંત દા સુપુત મુનિ તે જ્યાં લેવા કે નહીં જમ્યા કે લેવા ગૌ ને ઓળખવા શી રીતે ચો શી રહે એટલે કે બધા કેતા કેતા ગૌ જે પૂછો હશે એને જવાબ આલશે આવવાનો કે શું કહેવાનું એટલે તમે કહેજો કે આમ હોય ના નાકામ થઈને હાથી જતો કોઈને જોયો કોઈ ના નાકામ થઈને હાથી કોઈને જતો જોયો અને જો આનો જવાબ આલી દે તો એ પૂછ્યો હશે 100% વાત સાચી
તે આ બોલતા બોલતા જેમ જે જગ્યાએ ભીમજો ન ભીમજો એ જગ્યાએ આરે સુપદ મુનિ સાપરામ બેઠા હતા કેન વારે બોલ્યો કેમ હોયના નાકામ થઈને હાથી જતો જોયો એટલે સુપદ મુનિ મહારાજને બોલ્યા કે તારા કૃષ્ણને કહેજે આવો એક નહીં આવો તો ઝાડ જતા જોયા એક નહીં આવા તો ઝાડ જતા જોયા છે એટલે પુરાણ ખબર પડી કા પૂછ્યો છે જઈને કે બાપુ લે હડોન તાન જંબા કે હું તો ના આવું એને 1000 યજ્ઞો કર્યા હોય ને યજ્ઞ નું ફળ આલે ને તાને હું તો આવું કે આ મારો તો પેલો જ છે પેલો જ યજ્ઞ છે ને ચમ થા કે મેળ ના આવે જઈને કૃષ્ણ ભગવાન ને વાત કરી કે પ્રભુ આવું થયું છે પેલા તો 1000 યજ્ઞ નું ફળ માગે છે ને મારો તો પેલો ઝાડ કે કશો હોતો નહીં દ્રૌપદી કે હું જઉં છું અને હું લઈ આવું દ્રૌપદી જો કે બાપુ હેડો પ્રસાદ લેવા પ્રસાદ લેવાની વાત કરી તાણ સુપદ મુનિ કે ના આવું હું તો 1000 યજ્ઞો કર્યા હોય અને 1000 યજ્ઞો નું ફળ આલે તો હું તો આવું એટલે દ્રૌપદી ને કીધું કે સંતો બોલાવે વાત સાચી ને સંતો કદાચ ખોટું બોલે નહીં ને કે ના તો સંતો ની એક વાણી કેસે મન રે સંત દેખીને સન્મુખ ચાલીએ ડગલે ડગલે યજ્ઞ ફળ ઓય સમય હરિ ગુરુ સંત નો એ વાત સાચી સુપદ મુનિ કી વાત સાચી મારા ઘેર થી મુ આયા 1500 ડગલો થયો તે તમારા જાન નું કાપી લે 500 નું મને 500 નું મને પાછું આલો સાહેબ આ સંત કરી શક સંત વગર આ જીવન માં આવું કોઈ થાય જેને સંત મળ્યા જેને સત્સંગ મળ્યો એ ઘડી ની સેવા થઈ જો આખું જીવન પલટો ખાઈ જાય પણ એવા એવા મહાપુરુષો મળ્યા હોય તાણે સંતો નો એક જ શબ્દ વાગ માણસ નું જીવન પરિવર્તન અને એક શબ્દ ઊંધો પડો તો પરિવર્તન ઊંધો પડો તો કેવું થાય એક ભાઈ હતો ને તેનો યાદ નતું રહેતું મગજમાં યાદ ના રહે ત્યારે દવા ખોડાજો અને દવા ખોડો તેને સાહેબ ને કીધું કે સાહેબ મને યાદ નહીં રહેતું દવા લો ડોક્ટરે દવા લી કે સાહેબ મારે ખાવાનું હું કે હલકો ખોરાક લેજે કે હલકા ખોરાક માં હું કે ખીચડી લેજે કે મને લખ્યા લો કે ખીચડી લેવાની મત હું લે ચાલવાનું હોય કે પણ મને યાદ નહીં રહેતું એની દવા લેવા આવ્યો છું તે લે ચાલો એટલે કે લખવું નહીં તું ગોખતો ગોખતો જા ખીચડી લેવી કેતો કેતો જા કે હારું આ તો હેડ્યો કે ખીચડી લેવી ખીચડી એમ કરતા કરતા આગળ જો ને વચમાં વેરો આવ્યો પાણી નું આમ કરીને કૂદકો મારે લપસણું હતું લપસી જો પેલ બાજ જઈ પડ્યો ભૂઈ તે ખીચડી ભૂલી ગયો અને કે પક્ષી પડો બંધ થઈ ગયું કેતો કેતો હેડ્યો કે પક્ષી પડો અને એક જણા ઝાડ વાયેલી ત્રણ મહિનાથી જીવડો ઉડાડ લે મેળ થઈ ગયો અને આ રહી ગયો કે પક્ષી પડો થોડો ધોકો લઈને બહાર આવ્યો લે તને ધોકા આલ્યા કેમ આવું કહીશું કે તને હું કહું કે એમ કે પક્ષી એકે ના પડો પક્ષી એકે ના પડો હું કે એમ કહું આ તો હેડ્યો કે પક્ષી એકે ના પડો પક્ષી એકે ના પડો એમ કેતો કેતો જતો તો ને વચમાં એક જણો ઝાડ બધીને બેઠેલો ને કે પક્ષી માં આવ્યો ને શિકાર ખાવાનો ધંધો ઘેર જઈને લાવડો તિત્રો મારી જતા ખાય જાળી પાથરીને બેઠેલો ત્રણ દાડો થી કે પક્ષી માં નહીં આવેલું પૂછો તરશો બેહીને ના રવિ કણ પહોંચ્યું કે પક્ષી એ કે ના પડો પક્ષી એ કે ના પડો કે માં નજીક બોલાઈ બે ત્રણ ધોકાઈ ને આલ્યા કેમ આવું કહીશું કે તાણ હું કહું કે એમ કે એક પછી એક આવો એક પછી એક આવો એમ કે તો કેતો જા તે કે એમ કહું મહું આ તો હેડ્યો એક પછી એક આવો એક પછી એક આવો ને ગમત એવો રોગચાળો ફાટી નીકળેલો પેલો કોરોના જેવો એક બાળીને આવું બીજું તૈયાર હોય એક બાળીને આવું બીજું આના પેલા ઉપાડીને આવતા ના 10 જણા આડે ભમો પહોંચો કે એક પછી એક આવો એક પછી પેલા કે નેચું મેલાનું અને પેલો ખંચેરો આ અડધા ગામ નો પાર આવી ગયો ને તારા તો હું કરવું શકે નેચું મેળીને ચા પોસાલે ચમ આવું કહીશું કે તાર હું કહું કે એમ કેતો કેતો જા આવું કદી ના હોજો આવું કદી ના હોજો એમ કેતો કેતો જા તો કે એમ કહું મ ફેર પડે છે આરે તો કેતો કેતો ગમમાં પહોંચ્યો અને ગમમાં ઘડિયો ફળ
કોમમાં વરગડ્યો ફરે અનારે કે આવું કદી ના હોજો આવું કદી ના હોજો અને જોને યા તો તૈયાર જ હોય ડોકા લઈને મંડળે તે પાડી દીધો ખરા હાટ અને એક માજી આવે કરે અરે બાપરા ને મારી મારી કે શીશડી જેવો કરે કે એ ભૂલી જશો દેતા આને લે પરિવર્તન થઈ ગયું અને ઘણાના જીવનમાં તમે જોવો ખાલી એક શબ્દ અવળો પડી જો આખી જિંદગી માર ખાધામાં આખી જિંદગી પજેલાજામાં દાડો મેળો આવતો આખો દાડો તમે જુઓ આખો દાડો આની હાથ ગળ મથલ લોકોને કગરવું મરવું જીવવું આ બધી બાબતો એ સંતને મળી જાઓ તો સંત સાચી વાતને બતાવો તમારું લગ્ન થયું હોય તો લૂણ ખખડાવો હે આમ લૂણ ચમ ખખડાવ મુરત તેલ પાડે શીખ તા મુરત તેલ પૂજ્યો કે આ લૂણ ચમ ખખડાવ કોઈ તો મન કોણ ખબર છે આ એકે વાતમાં તમને ખબર આ વાતો સંતોને જ ઉભી કરેલી ખરેખર કહું છું આ લૂણ ખખડાવતો મને કેમ ખબર છે ભાઈ તમે તો મનતા એ કેમ ખબર નહીં પણ ખખડાવવાની એટલે હમણાં મેં ગોમજાન પૂછ્યું મી આજે કે અમાર મુરત તો હુઈ ના જાય માં ખખડાઈ ગઈ અમારે પણ વાદા હુઈ જાય તે પૂછ્યું અલે ભાઈ આ ચમ તમને ખબર કોઈને નહીં પણ જો મહાપુરુષોની સમજણીમાં ચેવી છે આપણે મેઠાને સંસ્કૃત ભાષામાં લૂણ કહેવાય મેઠાને સંસ્કૃત ભાષામાં લૂણ કહેવાય અને એ ના ભાઈ ના ચેડી ખખડાઈ અને આ ભાઈને કનુભાઈને જે આ વાત કરી એ વાત તમે જોવો એમાં આવો એ એની બૂન ખખડાવ અને એની બૂન આખો દાડો ખખડાઈ અને ના ભાઈને કહે છે કે ભાઈ તમે પચીવર ના થયા તમે પચીવર ના થયા મા બાપ નું લૂણ ખાધું છે એમને પચીવર ના થયા નથી તમારા આજે મા બાપ પણ 65% હશે કે નહીં હોય એમના પેટના ઓતડે ગોઠો વાળી અને મજૂરી કરેલા પૈસા અને નહીં પોખતા હોય તો ઉશી પાશીના કરીને પૈસા લાવી આજ તમારો લગ્ન કરાવું છું એ મા બાપનું લૂણ છે એક દાડો એવો આવશે આ ઘરના વગણ હું નહીં હોય આ ઘરના વગણ હું નહીં હોય આપણો માઈતર શેટો હશે હું અહીંથી 100-200 કિલોમીટર શેટીએ છું પણ આપણો મા બાપ ગયડો થાય ને મા બાપ ને ટેકાની જરૂર પડે ને એ દાડો આ લૂણ પૂરું કરજો આ લૂણ ને ભૂલી જતા આ લૂણ ને ભૂલી ના જતા એમ આ દીકરીઓ ઠપકો દીધો છે પણ આપણો ના વાતો ની ખબર સાહેબ આ વાતો ની ખબર નહી આ વાતો સંતો ની ઉપજાયેલી છે તમે દેવી દેવતાઓ કોઈ એનો નિષેધ કરતા હોય કે ગમે તે બાબતો એ બાબતો પણ સંતો જ ઉત્પન્ન કરેલી છે આ આધ્યાત્મિક વિચારધારા પણ સંતને જ ઉભી કરેલી છે બીજો એક લગ્ન નો પ્રસંગ છે તમારો બાયણા ઉભું રહીને બાયણું રોકવાનું રિવાજ છે હે આ આ બાયણા વચ્ચે ઉભું રહીને બાયણું રોકવા શું કરવા આમ કેતો એ ખબર શિખર લગ્ન જ કરવાનો શોખ બીજું કોઈ વચમાં આવી છે તો જોયું એક શ્લોક યાદ નહીં એક વિધિ ની રીત ની યાદ નહીં અને આપણે શું કરવું તું ભાઈ ને યાર પડવું તું ભાઈ ને બીજું તો તમારો મોકણ નું ગાવું હોય તો ગો મરસ્યો ગો તો મારો વાતો અને શ્લોક બોલવા હોય તો બોલો મારા લગ્ન થી જ મતલબ આ છોડી બાયણામાં ઉભી રહી અને આમ તમે કોક તો છે ને એનું કોક હાલવાનું રિવાજ તો છે ને શું લેવા પૈસા લેવા હા એમ અરે સાહેબ પૈસા લેવા તમે વિચાર તો કરો આ થોડી આવા સમયે એક બહેન તો 500 રૂપિયા તમે આલો એના માટે ઉભી રહી છે ના હો સાહેબ એના અંદર મહાપુરુષો નું સરસ જ્ઞાન અને સરસ વાત છે આ થોડી બાયણા ઉભરી બરાબર ધ્યાન રાખજો હભળવા જેવો પ્રસંગ છે તમારી જીવનમાં બનેલી ઘટના છે બાયણા વચ્ચે ઉભી રહીને આ થોડી કેસ એના ભાઈ ને
કે ભાઈ મને એક વચન આલો અને મારી વાતનો થોડી હોબળો કે બોલ જે વચન જોઈએ અને જે કેવું હોય તારે કે આ છોડી કેસર કે બોલો આ જે ઘર રહ્યું એ આપણા બાપનું કે તારા એકલા બાપનું આ ઘર જેને બનાવી છે મારો બાપ હાતો કે ખોટો પેલા એને ભાઈનું કેવું પડે તારો બાપ છે તારો બાપ ને મારો બાપ જો મારો બાપ હોય તો આ ઘરમાં મારો ભાગ નહીં ઘર મારો ભાગ છે બાપાની જમીન હોય તો જમીનમાં મારો ભાગ નહીં બાપ મારો નહીં બાપ મારો છે બાપાનું બેંક બેલેન્સ હોય બાપાની ગાડીઓ મોટરો હોય બાપાનું પશુપાલન હોય બધામાં મારો ભાગ છે પણ આજ એ ભાગમાં કશું લેવું નહીં આ ઘરમાંથી એક વાલની વેટી કઈ ક્રિસ્ટલની વાટચી જેવું એ મારે લેવું મારે કોઈ લેવું નહીં મારા માટે તમે સારું ઘર ગોઠશો સારો વર હોધશો બધું સુખ સાહેબી હોધશો પણ મને એક વચન આલો કદાચ સારું બધું જોહો પણ મારા નસીબમાં અને મારા ભાગ્યમાં કદાચ મારા કર્મમાં દુઃખ લખાયેલું હોય અને મને એવું દુઃખ પડે કે મારાથી સહન ના થાય તોય આખો દાડો હું સહન કર્યો હરતી ફરતી શું સહન કર્યો તમને કોઈ દાડો ફરિયાદ નહીં કરું પણ કદાચ હું હોઈ જઈ હોય અને એ દુઃખ મારા સપનામાં મને આવે અને સપનામાં કદાચ મારાથી બૂમ પડી જાય કે એ મારા માડી જાયા વીર બાપાની તમામ મૂડી તન હુંપીને આવી હતી પણ આજ મારા માથા દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે મારાથી દુઃખ સહન થતું નહીં તમે આવી અને તમારો દર્શન મને કરાવો તમારો મૂઢો જોયે ને તો મને મારો માઈતર મોય દેખાવ પૈસા લઈને નહીં આવો તો ચાલશે હાલ્લા લઈને નહીં આવો તો ચાલશે ગાડીઓ મોટરો લઈને નહીં આવો તો ચાલશે પણ તમારો દર્શન કરે ને તો મને મારો માઈતર મોય દેખાવ અને મારો માઈતર મોય દેખાવ ને તો મારું અડધું દુઃખ ઓછું થઈ જશે જાણે એવો હાથ કરું અને મારા માડી જાય વીર મારા ઘેર આવો એમ કઉ ને એ દાડો મારા ઘેર આવજો જવા બાપાની મૂડી કોઈ મારે લેવું નહીં બધું તમને સમર્પણ આ દીકરી ના માટે ઉભી રહી છે તમારો થાપા પડાવ્યો કમ ખાસ્યો ઘેરે તમે જોવો તો એક એક વાતમાં સાહેબ તમે જોવો થાપા હું કા પડાવશ આટના આ છોડીનું બલિદાન સાહેબ તમે સહી કરો ને કોઈ ચેકમાં કોઈ દસ્તાવેજમાં તો ખાલી અંગૂઠો કરવો પડે પણ આ છોડીનું બલિદાન જોવો સાહેબ એક અંગૂઠો નહીં મારી દસે દસ ઓગડીયાના સિક્કા પાડીને તને આલી દઉં મારી દસે દસ ઓગડીયા બાપાની મૂડીમાં કોઈ દાડો દાવો નહીં કરું પણ સાહેબ દુકરીની દુઃખનો દાડો હોય સુખનો દાડો હોય એ દાડો વીરા તરીકે ભય તરીકે એના વગણા જઈને ઉભા રહેજો અને આવા અવસર પ્રસંગો કરતા રહેજો આવા સંતોનો દર્શન કરાવતા રહેજો મને તો ખાસ બોલતા આવડતું નહીં બાપુ બોલશે જ આટલું બોલી મારી વાણી વિરામાલ બોલો સદગુરુ